सुप्रसिद्ध यात्राधाम डाकोर मां फागणनी पूनम होवाने लई भाविक भक्तो पगपाळा अमदावाद वडोदरा साणंद सूरत तेमज समग्र गुजरातमांथी संतो नानी मोटी ध्वजाઓ તુલસીના ક્યારા તેમજ ઢોલ નગારા અને કડતાલ સાથે જય રણછોડ માખણ છોડના નારા સાથે બે ત્રણ દિવસમાં તો પવિત્ર યાત્રાધામ ડાકોર રણછોડના દર્શન કરવા કેટકેટલા કિલોમીટરનું અંતર કાપી નાખતા હોય છે. કોઈ ભાવિક ભક્તના પગમાં ફોલ્લા તો કોઈના પગ ફૂલી જતા હોય, પણ રણછોડજીની આસ્થા જ એવી અતિ દુર્લભ હોય છે કે ભક્તોને ન તો થાક લાગે કે ન તો બીજી કોઈ શારીરિક તકલીફ. અમદાવાદ હાથીજણથી શરૂ કરી દર વર્ષે ટેન્ટ તંબુ બાંધવામાં આવ્યો હોય છે. વિસામાં પણ દરેક રસ્તા પરના ગામે ગામે બાંધ્યા હોય છે. સેવા કેન્દ્રો ખુલ્લા મૂક્યા હોય છે તો સંસ્થાઓ તેમજ મોટા ઉદ્યોગપતિઓ દ્વારા જમવા તેમજ સુવા સાથે નહાવા ધોવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હોય છે. આ ફાગણી પૂનમ છે ચાલુ વર્ષની, એ એક્શન પ્લાનની પૂનમ છે અને હાલમાં ગુજરાત રાજ્ય તેમજ પડોશી રાજ્યોમાં કોરોનાનો પ્રકોપ ખૂબ જ વધી ગયેલો હોય, પ્રશાસન સાથે કલેક્ટર સાહેબની ચેમ્બરમાં અધિકારીઓની રૂબરૂ થયેલી મિટિંગ અનુસાર તારીખ 27, 28 અને 29 ત્રણ દિવસ મંદિરમાં વૈષ્ણવનો પ્રવેશ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે આ સમય દરમિયાન લાખો શ્રદ્ધાળુ ભક્તો રણછોડજીના દર્શન કરવા ડાકોર ખાતે આવતા હોય છે અને એને કારણે સંક્રમણનું જોખમ ખૂબ જ વધી જાય તેમ હોય આ ત્રણ દિવસ મંદિરમાં શ્રી રણછોડરાયની સેવા બંધબારણે કરવામાં આવશે અને વૈષ્ણવનો પ્રવેશ સદંતર બંધ રાખવામાં આવશે. આ સાલ અમદાવાદથી હાથીજણ મહેમદાવાદ તેમજ ખાત્રજ ચોકડી સિહુજ કઠલાલ મહુદા દરેક શહેરના રોડ રસ્તા ભેકાર બની ગયા છે. આખા 70 થી 80 કિલોમીટરના રસ્તા સોના અને ભાવિક પદયાત્રી વિહોણા ભાસી રહ્યા છે. ઇતિહાસ સાક્ષી છે કે આ ફાગણ હોળીની પહેલી પૂનમ શ્રીજીના દર્શન કરવા આવતા ભાવિક પદયાત્રીઓ વગરના નિસ્તેજ થઈ ગયા છે. ક્યાંક જય રણછોડ માખણ ચોરના નારા ગુંજતા નથી. કોઈ ચાલતો ભાવિક ભક્ત એમ પણ વિચારીને રણછોડજીના દર્શન કરવા આવતો હોય છે કે પ્રભુ મને તો દર્શન દેશે. આમ ચારેય બાજુથી ભાવિક ભક્તોના નિશાસા સાથે રણછોડજીની નગરી સોની સોની ભાસી. કોઈ ખેડા જિલ્લા તંત્રનો ધમધમાટ જોવા મળતો કે નથી મળતો, ભાવિક ભક્તોની કલબલાટ. દિવસો કેવા આવ્યા, આ કોરોનાએ ગામ તેમજ ભક્તો તેમજ તેમની ભક્તિને નિસ્તેજ કરી દીધી છે. પ્રજા પણ કોરોનાનું ગ્રહણ ક્યારે દૂર થશે તે માટે શ્રીજીને પ્રાર્થના કરી રહી છે. બંધ દ્વારે શ્રીજી મહારાજ 6:15 થી મંગળા આરતીના દર્શન કર્યા બાદ રાબેતા મુજબ ભોગ ધરશે. ધજા રણછોડજી મંદિર કમિટી દ્વારા સ્વીકારવા માટે ચાલુ રાખવામાં આવી છે. સતીશ ક્રિશ્ચન, દિવ્યાંગ ન્યૂઝ, ડાકોર.